कच्छ नु अद्भुत हेरिटेज गाम तेरा। जय जय कच्छ धरती अभय रण भरणी, संत शुरोनी कर्म भूमि जी, कर्म विरोनी कर्म भूमि। गुजरात में पोतानो एक अलग अस्तित्व, विरल व्यक्तित्व अने निराड़ी प्रकृति धराव तो अनेरो मुल्क एटले कच्छ। विशिष्टता, विविधता, विराटता अने संस्कृति नी भव्यता थी छलकतो कच्छ गुजरात नो एक आगवो प्रदेश छे। दरिया छोरू तरीके ओळखाता अने दुनियाना खूणे खूणे पहुंची गयेला कच्छी मांडूनी हिम्मत अने साहस ने दाद देवी पड़ी तेम छे। बहु ख्यातनाम लोक साहित्यकार दूलेराय लाखाभाई काराणीनी भाषामां कच्छीओना विशिष्ट व्यक्तित्वने रजू करिए तो कच्छी माडू एटले ज विशिष्ट व्यक्ति। अल्पाकारी छतां अधिक अर्थ धरावती चोटदार भाषा, आ बधामां कच्छियतनो रणकार संभळाय छे। कच्छी माडू रणने झरण बनावे, रेतीमां खेती करे, अधूरपने मधुरपमां पलटे, रजने पण रजत बनावे, ते कर्मनो मर्म यथार्थ समझे छे। તેથી તો કચ્છી માડુને ચૂથવામાં નહીં ગૂંથવામાં રસ છે, એને દૂષણનું નહીં આભૂષણનું આકર્ષણ છે। રેતાળ મુલકને હેતાળ માનવી પ્રસ્વેદને જ પરમવેદ સમજે છે। દરિયાઈ દમામવાળો કચ્છી માડુ ક્ષારને પાર કરવા ઈચ્છે છે। एक बाजू क्षितिजो सुधी विस्तरेलू अफाट रण अने बीजी तरफ अरबी समुद्रना पाणी थी विंटायेलो विशिष्ट प्रदेश एटले कच्छ। खड़तल लोकोना हेतभरा हैयाथी ते हरियाळो छे। रेताळ मुल्कना हेताळ मानवीनू प्रेमाळ आतिथ्य जणे माण्यु छे ते जीवनभर विसरी शके तेम नथी। કચ્છમાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની સંખ્યા અગણિત છે। ગામો ગામ આપણી અણમોલ સંસ્કૃતિને તાદૃશ્ય કરતા કિલ્લાઓ, ઇમારતો, સ્થાનકો, પાડિયા કચ્છના ભવ્ય ઇતિહાસના મુખ સાક્ષી બનીને ઊભા છે। પ્રકૃતિએ પણ પોતાની અસીમ કૃપા વરસાવીને મન મૂકીને સૌંદર્ય વેર્યું છે। દુષ્કાળની વિકરાળતા એની આંખોમાં ડોકાય, લલાટ પર ખારો પટ છવાઈ ગયેલો જણાય, ઓઠ પર મૃગજળ છલકાય, હૃદય ભૂમિ પર બન્નીનું લીલું છમ ઘાસિયું મેદાન લહેરાતું જણાય, હસ્તરેખા પર અદૃષ્ટ અલ્લાબંધી અવગણનાનું આહ સંભળાય, કરાગુલિયોમાં કમનીય કલા કસબનો કરિશ્મા સર્જાય, દિલમાં દરિયો ડોકાય, પગમાં ગુડખરની ઝડપ વર્તાય અને પેટમાં ભૂરા અમદની ભૂખ લપકાય। નીડરતા અને નિખાલસતા કચ્છી માંડુનો નાભિશ્વાસ છે। જેની પેટાળમાંથી ડાયનાસોરના ઈંડા, કરોડરજ્જુના મણકા મળી આવ્યા છે, તેમજ ધોળાવીરા કાનમેરથી પુરાતન નગર સભ્યતાને ઉજાગર કરનાર કચ્છે ગુજરાતને પ્રથમ હેરિટેજ વિલેજ પણ આપ્યું છે। ગુજરાતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ વિલેજનો સર્વપ્રથમ દરજ્જો કચ્છના અબડાસા તાલુકાના તેરા ગામને મળ્યો છે। પોતાની રીતે કલા, સાહિત્ય, સમાજ રચના અને લોકજીવન સાથે સંકળાયેલી
હસ્તકલાની આગવી ઓળખ ધરાવતી સંસ્કૃતિ અને વિરાસતા ધરાવતા કચ્છના નોંધપાત્ર ગામોમાં 13 ગામ પોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે। એક જમાનામાં કચ્છના પાટનગર ભુજ શહેર પછી બીજો નંબર ધરાવતા મોટા નગર તેરાની જાહો જલાલી આજના ગામના ખંડેરો જોતા જણાઈ આવે છે। તેરાને જાગીરનું સન્માન મળ્યું હતું અને 52 ગામ આ જાગીર નીચે આવતા હતા। તેરાને વાઇસરોયનો ઇલકાબ હતો। અબડાસા તાલુકાના 13 ગામમાં ઇતિહાસ પ્રસિદ્ધ અદ્ભુત બાંધણી અને પ્રાકૃતિક સૌંદર્યોથી છલકાતા નયન રમ્ય 3 તળાવો છતાસર, ચતાસર અને સુમરાસર જોઈ મુલાકાતીઓ ધન્યતા અનુભવે છે। છતાસર તળાવ ગામના નગર શેઠ ભાટિયા ચતરભોજ મોરારજીના નામથી ઓળખાય છે। ધન્યવાદ તો એ તળાવ બાંધારને આપવા જોઈએ કે જેમણે આગવી સૂઝબૂઝ અને જળ સંગ્રહના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આ ત્રણેય તળાવોનું નિર્માણ કરેલું છે। તળાવ પર પાકા આરા બાંધી એક તળાવ છલકાય તો તેનું વધારાનું પાણી બીજા તળાવમાં અને બીજા તળાવનું છલકાયેલું પાણી ત્રીજા તળાવમાં સંગ્રહિત થાય એ રીતની અદ્ભુત રચના આજથી વર્ષો પહેલા કરવામાં આવી હતી। દરેક તળાવના મધ્યમાં જોતા 4.5 માથોડું પાણી છે, છતાં ત્રણેય તળાવમાં એક પણ કૂવો નથી। પનિહારીઓની લટકતી મટકતી ચાલ ઉષાના પ્રથમ કિરણ સાથે શરૂ થઈ જાય છે। આ તળાવના ડાબી તરફનો કિનારો દરબારગઢ તરફ છે, જ્યાં રાજા રાણીની બેઠક આવેલી છે। ચોમાસામાં જ્યારે ત્રણેય તળાવો ભરાઈ જતા ત્યારે રાજા રાણી અહીં બેસી જળ દેવતાની આરાધના કરતા। આ તળાવની જમણી બાજુના કિનારે ભૂકંપના કારણે ક્ષતિગ્રસ્ત થયેલી ભૂતકાલીન ચબુતરાની જગ્યા પર ત્રણેય તળાવોના અને 13 નદીના પરિસરના પ્રાકૃતિક મનભાવન સૌંદર્યને નિહાળવા માટે વ્યૂ પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવેલો છે। મેરે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ એવો ભેખ લઈ અમર થઈ જનારા મેવાડની મેરાબાઈનો પુનર્જન્મ કચ્છમાં થયો છે। એવું બહુ ઓછા લોકોને ખ્યાલ હશે, કચ્છમાં મીરાબાઈ તરીકે જાણીતી મહિલા સૂફી સંત રતનબાઈએ 13 ગામને પોતાની કર્મભૂમિ બનાવી। ભડલી ગામ ખોજા પરિવારમાં જન્મેલા રતનબાઈ પોતાના સંતાનના મૃત્યુ પછી વૈરાગ્યના માર્ગ ચાલીને 13માં સ્થાયી થયા। તે સમયના જાગીરદાર ગગુભાઈ છતાસર તળાવની નજીક તેમને આશ્રમ બાંધવા જમીન આપી અને એ મીરાબાઈએ કાફી શૈલીના અનેક ભજનોની રચના અહીં કરેલી। તેમના નિવાસસ્થાન સાથેના આશ્રમમાં આજે તેમની સમાધિના દર્શન કરી શકાય છે। અહીં આશરે 500 વર્ષ જૂની શેલેર વાવ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ચૂકી છે। માટીની પાળ પર બેચર ત્રબાડીના હનુમાનજી બિરાજે છે। ચતાસરની સામે પાવડી પર પૂર્ણ કદની મુછાળા લગડેજીની દેહરી આવેલી છે। તળાવના ઉત્તરાર્ધે નાકા પાસે શ્રી રવેચી મૈયાના બેસણા છે। ઐતિહાસિક ધરોહર સમાવી બેઠેલા આ 13ના પ્રાકૃતિક સૌંદર્યની આપણે વાત કરીએ તો ગામના ગોંદરે પ્રવેશ દ્વાર પાસે વિશાળ વટવૃક્ષ આપણને લીલો છમ આવકાર આપી ચિત્તને શાંતિ અને શીતળતા બક્ષે છે। ચોકના વડલાની જમણી બાજુના એક પરિસરમાં વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલતા વન્યજીવન અભ્યાસના કેન્દ્રમાં આ બાબતના નિષ્ણાતો તેરા પરિસરના વન્યજીવન પૈકી વરુ કે જેને કચ્છીમાં ભગાડ કહેવાય છે તેના પર કાર્ય કરે છે। 13 ગામની સુરક્ષા માટે બંધાયેલો ભવ્ય કિલ્લો અને તેનું પ્રવેશ દ્વાર પુરાતત્વ પ્રેમીઓને આકર્ષિત કરે છે। આ પ્રવેશ દ્વાર ભુજના દરબારગઢની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવાનો સફળ પ્રયત્ન છે।
આ ભવ્ય પ્રવેશ દ્વારથી આપણને રાજસ્થાનના રાજાશાહી યુગના કોઈ ભવ્ય ગામના કિલ્લાના દર્શન કરતા હોઈએ એવી અનુભૂતિ થાય છે. પ્રવેશ દ્વાર પરના જરૂખાની બાંધણી અને તેની કોતરણી સમકાલીન કોતરકામ કલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ કિલ્લાનો એક એક કાંગરો અને બુરજ પોકારી પોકારીને આ ગામની ભવ્યતાના ગીતો ગાય છે. દરબારગઢમાં પ્રવેશાય છે. તેરા ગામમાં પ્રવાસનનું શ્રેષ્ઠ આકર્ષણ રાજમહેલમાંના રામાયણના 130 વર્ષ જૂના કમાંગરી શૈલીના ભીંત ચિત્રો છે. તેરા ઠાકોરના શયનખંડમાં આ ચિત્રો એવી રીતે ચિતરવામાં આવ્યા છે કે સવારે ઉઠતાની સાથે જ ઠાકોરની નજર આ ચિત્રો પર પડે. કચ્છ સંગ્રહાલયના પૂર્વ ક્યુરેટર અને જાણીતા ઇતિહાસવિદ દિલીપ વૈદના જણાવ્યા પ્રમાણે આ ભીંત ચિત્રોની શરૂઆત પુત્રેષ્ઠી યજ્ઞથી થાય છે, જે રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે કર્યો હતો. ત્યારબાદ રામાયણના અનેક પ્રસંગોના જુદા જુદા 64 ભીંત ચિત્રો દર્શાવ્યા છે. રામ સીતા મિલન, લંકા દહન, વાંદરાઓ, રાક્ષસો અને રાવણ સાથેના યુદ્ધના ભીંત ચિત્રો અત્યંત કૌશલ્યપૂર્ણ અને અદ્ભુત રંગપૂર્ણિથી કરવામાં આવ્યા છે. કચ્છની કમાગરી શૈલીના ભીંત ચિત્રોનો આ એક સર્વશ્રેષ્ઠ નમૂનો છે અને આ ભીંત ચિત્રો તેરા ગામને હેરિટેજ વિલેજ તરીકે જાહેર કરાયું તેની યથાર્થતાનું જાણે પ્રતિબિંબ પાડે છે. કચ્છની પરંપરાગત ગ્રામ્ય સંસ્કૃતિના નજારા તેરાની બજારમાંથી પસાર થતા જોવા મળે છે. અબડાસા તાલુકામાં કોઠારા, જખો, તેરા, નલિયા અને સુથરીમાં આવેલા ભવ્ય, દિવ્ય અને સુરમ્ય જૈન ચૈત્યોનો સમૂહ કચ્છમાં જૈનોની મોટી પંચતીર્થી તરીકે ઓળખાય છે. કચ્છની મોટી પંચતીર્થી પૈકી જેનો સમાવેશ થયેલો છે તેવા જીરાવાલા પાર્શ્વનાથજીના દેરાસરના જરૂખા પરની અદ્ભુત કોતરણી જોતાં જ આંખો આશ્ચર્ય અને આનંદથી સ્થિર થઈ જાય છે. પોતાના બે પ્રાચીન દેરાસરોને કારણે જૈન તીર્થ તરીકે વધુ પ્રખ્યાત છે. તેમાંનું શામળિયા પાર્શ્વનાથનું દેરાસર આશરે 275 વર્ષ જૂનું છે અને તેમાંની શામળિયા પાર્શ્વનાથની કાળા આરસપાણમાંથી બનેલી આદમકદની પ્રતિમા 2000 વર્ષથી પણ વધારે જૂની હોવાનું માનવામાં આવે છે. દેરાસરની અંદર બેલ્જિયમના રંગબેરંગી કાચ દ્વારા બેનમૂર મ્યુરલ્સની રચના કરવામાં આવેલી છે. દિવાલો પર તે સમયના લગ્નના વરઘોડાના દ્રશ્યોને આબેહૂબ દ્રશ્યમાન કરવામાં આવ્યા છે. પરદેશી બેલ્જિયમ કાચની આ અદ્ભુત રચનાઓ ભૂકંપને કારણે નષ્ટપ્રાય થતા તેના પુનઃસ્થાપન માટે આગ્રાથી કુશળ કારીગરોને બોલાવી જૂના સમયની રચના જેટલા જ આબેહૂબ બનાવાયા છે. સામેની બાજુ આવેલા જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર લગભગ 150 વર્ષ જૂનું છે. શિખરબંધ મંદિરની કલાત્મકતા જૈન શ્રેષ્ઠીઓની કલાપ્રિયતા અને કલા રસિકતાના શ્રેષ્ઠ નમૂના સમાન છે. દેરાસરની અંદરના ભાગમાં ગર્ભગૃહની અંદર દેલવાડાના દેરા જેવી કોતરણી દ્રશ્યમાન થાય છે. થાંભલાઓ પર ફૂલબૂટી વેલીઓ અને જુદા જુદા પ્રાણીઓની મૂર્તિઓ અત્યંત ચિત્તાકર્ષક છે. દેરાસર ઉપરથી સમગ્ર તેરા ગામની સુંદરતા અને ભવ્યતા નિહાળી શકાય છે. ગામની અંદરના ભાગમાં આવેલું હોવા છતાં દેરાસરનું પરિસર ઘણું જ વિશાળ છે, જેમાં ભોજનશાળા અને ધર્મશાળાની સગવડો ઊભી કરવામાં આવી છે. અહીં ભારત સ્વતંત્ર થયું તેની સ્મૃતિમાં ઊભો કરાયેલો અશોક સ્તંભ દેશભક્તિની શાખ પૂરે છે. દર વર્ષે દેશ દેશાવરથી હજારો યાત્રિકો અને સંઘો પંચતીર્થોની યાત્રાએ આવે છે અને દર્શન કરી પાવન થાય છે. દેરાસરોની ભવ્યતા, રમણીયતા, દિવ્યતા તથા નકશીદાર શિલ્પકલા જોઈ મંત્રમુગ્ધ બની જાય છે.
तेरा मात्र हेरिटेज गाम ज नहीं परंतु सर्वधर्म समानता नु अद्भुत केंद्र पण छे। भूतकाळ माई भाटिया कोमनी वस्ती सारी एवी हती। वैष्णव धर्म पाड़ता भाटिया श्रेष्ठीओए अहीं भूतकाळ मां मोटी हवेली बांधी हती। जरूखावाड़ी हवेली बांधकाम मां तेना कुल 16 दरवाजा भूल भलामणी जेवी रचनावाळा हता। आजे हवेली मां पधारता ठाकोरजी अन्यत्र रहेवा जता रहता हवेली तद्दन बिस्मार हालत में छे। मुस्लिम धर्मना सैयद मोहम्मद पीरनी आश्रे 200 वर्ष जूनी मस्जिद में आवेली छे। ध्यानाकर्षक कोतरड़ी वाला दरवाजाओ अने तेना गुम्मट दूर थी जोई शकाय छे। आसपास वसता मुस्लिम बिरादरो माटे आ लोकप्रिय स्थल छे। आटला पूज्य धर्म स्थानो उपरांत लगभग 30-40 जेटला प्राचीन मंदिरो तेरा गामनी आसपास आवेला छे, जेमा मोढेश्वरी माताजीनु मंदिर लगभग 350 वर्ष जूनु छे। गामने गोंदरे आवेली सेलोर वाव पण आगवु आकर्षण धरावे छे। कच्छमां जे अनेक विशिष्टताओ छे तेमानी एक विशिष्टता छे ते तेना हुन्नरो। कच्छमां जाणे हुन्नरोनी पेढ़ी दर पेढ़ीथी एक उत्तम परंपरा जळवाई रही छे। वडिया हुन्नरो अहींनी प्रजाना व्यवसाय तरीके नहीं पण दैनिक जीवन साथे वणाई गया छे। जे हुन्नरने अत्यार सुधी 11 राष्ट्रीय एवॉर्ड तथा 3 मेरिट सर्टिफिकेट मळी चूक्या छे ते बांधणी काम तेरा गाममां घेर घेर पथरायेलो छे। बांधणी मानव मनना वैविध्यनुं प्रतीक छे। तेरा गामना खत्री अब्दुल रहमान ओसमाण ने तेना बांधणी काम माटे राष्ट्रीय एवॉर्ड प्राप्त थयो छे। तेरा गामना लोकोना पड़े पड़ जीवन साथे आ हुन्नर कड़ाओ श्वासोश्वासनी जेम सहज रीते जोड़ाई गई छे। दर वर्षे अंदाजे 41,000 जैनो, 12,000 हिंदुओ, 8,000 मुस्लिमो तेमज अन्य प्रवासीओ तेरानी मुलाकात लई रह्या छे।